ગુડ મોર્નિંગ વંદે માતરમ મિત્રો, આપણે 7.11 એના પ્રશ્ન નંબર 16 તરફ આગળ વધીએ. આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ પાઈ લોગ 1 પ્લસ કોસ એક્સ છે, તો 1 પ્લસ કોસ એક્સને બદલે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કોસ 2 થીટાના, તો 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 લખાશે ડીએક્સ, બધું એઝ ઇટ ઇઝ. હવે એક્સને બદલે લિમિટનો ઉપયોગ કરું છું પાઈ માઇનસ એક્સ. જો પરિણામો યાદ ન હોય તો જે થિયરી છે લિમિટ માટેની એ થિયરી પહેલાં જોઈ લેજો, પછી જ આ પ્રશ્નો તરફ આગળ વધજો અને થોડાક ફરીથી ક્વેશ્ચન રિવાઇઝ કરજો તો તમને વધારે સારું પડશે. ઓકે, લોગ ટુ કોસને બદલે પાઈ શું થાય છે? તો કે કોસને બદલે હું મૂકું છું પાઈ માઇનસ એક્સ બાય ટુ. આ જે કોસ છે ટુ કોસ સ્ક્વેર, એક્સને બદલે પાઈ માઇનસ એક્સ બાય ટુ, એટલે થઈ જશે પાઈ બાય ટુ માઇનસ એક્સ બાય ટુ. એટલે કન્વર્ટ શેમાં થશે? કન્વર્ટ થઈ જશે સાઇનમાં, એ કન્વર્ટ થઈ જશે તમારું સાઇનમાં. એટલે મને મળે છે લોગ ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ ડીએક્સ. આને આપીએ 1 અને આપીએ 2, કરો બંનેનો સરવાળો. બંનેનો સરવાળો કરશો લોગ છે તો શું થઈ જશે? તો કે એક કહેવાશે ગુણાકાર, એટલે 2 ઇન્ટુ 2 કોસ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર અથવા સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર. ફરીથી કોસ 2 થીટાના સૂત્રનો, સોરી, સાઇન 2 થીટાના સૂત્રનો ઉપયોગ કરું છું. સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ઓકે, પણ અહીંયા સ્ક્વેર છે, અહીંયા પણ સ્ક્વેર છે, અહીંયા પણ સ્ક્વેર છે, તો આ બાજુ પણ સ્ક્વેર લખાશે, એટલે થઈ જશે સાઇન સ્ક્વેર 2 થીટા. થીટા બરાબર તમારું એક્સ બાય 2 છે, અહીંયા કોસ સ્ક્વેર એક્સ બાય 2, સાઇન સ્ક્વેર એક્સ બાય 2 છે, એટલે અહીંયા એનું ડબલ, જે ખૂણો હતો એનું ડબલ. ડબલ એટલે કેટલું થઈ જશે? પાછો એક્સ ડીએક્સ. હવે આ 2 છે, એક હાથ આપણે આગળ લઈ લઈએ, અહીંયા 2y છે. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી, હવે સૂત્ર તમને આ ખ્યાલ આવી ગયો છે, તો સૂત્ર હું કાઢી નાખું છું, કારણ કે કમ્પેરેટિવલી સમ લોંગ છે તો આપણને વધુ જગ્યા જોઈશે. ઓકે, આ જે ઘાત છે, ઘાત આગળ આવશે, આ 2 જોડે કટ થઈ જશે, એટલે અહીંયા ડાયરેક્ટલી લખાશે આઈ 0 ટુ પાઈ લોગ સાઇન એક્સ ડીએક્સ. અને આપું છું નંબર 3. ફરીથી એ જ પ્રોસીજર કરવી હોય કે સાઇનને બદલે પાઈ માઇનસ એક્સ, તો કોસ આવે, એ પણ માઇનસ. ઓકે, તો એની પરથી હું કશું અનુમાન લગાવી શકું નહીં. તો જ્યારે પણ લોગ સાઇન એક્સ આવે, લિમિટ તમારી 0 થી પાઈ હશે. હવે કયા પરિણામનો ઉપયોગ કરીએ છીએ આગળ પણ આપણે લગભગ દાખલા નંબર 15માં જ, યસ, આ પરિણામનો ઉપયોગ કરી ગયા હતા કે 0 ટુ 2a એફ એક્સ ડીએક્સ હોય તો 0 ટુ, આ 2 આગળ આવી જાય, 0 ટુ a એફ એક્સ ડીએક્સ લખી શકું. ક્યારે? તો કે એફ એક્સ અને એફ ઓફ 2a માઇનસ એક્સ બંને સરખા હોય ત્યારે. તો અહીંયા ચેક કરીએ, 2a લિમિટ શું છે? 2a બરાબર પાઈ, તો સાઇન પાઈ માઇનસ એક્સ, બોલો મને ખબર જ છે કે સાઇન પાઈ માઇનસ એક્સ સેકન્ડ ક્વોડ્રન્ટ બીજા ચરણમાં સાઇન ધન છે, એટલે તમે ડાયરેક્ટ આ પરિણામનો ઉપયોગ કરી શકો, લિમિટ તમારી એટલે અહીંયા થઈ જશે આ સૂત્રનો ઉપયોગથી જે તમારું પરિણામ છે એનું ડબલ, અને લિમિટ થઈ જશે હાફ, એટલે પાઈની પાઈ બાય 2. આઈ અહીંયા લખાશે 2 0 ટુ પાઈ બાય 2, જ્યાં 2a છે એના બદલે અહીંયા પાઈ છે. ઓકે, લોગ સાઇન એક્સ ડીએક્સ એઝ ઇટ ઇઝ. હવે હું ફરીથી જો લિમિટનો ઉપયોગ કરું તો સાઇન કોસમાં કન્વર્ટ થાય, એટલે હવે લખાશે આઈ 2 0 ટુ પાઈ બાય 2 લોગ, ડાયરેક્ટ લખું છું કોસ એક્સ ડીએક્સ, પણ નીચે કારણ ડેફિનેટલી આપી દઈશું કે એક્સને બદલે આપણે શેનો ઉપયોગ કર્યો? પાઈ બાય 2 માઇનસ એક્સ લેતા. ઓકે, એક્સને બદલે પાઈ બાય 2 માઇનસ એક્સ લેતા. તો હવે ફરીથી આ નંબર 3, આ નંબર 4, આ નંબર 5 ફરીથી બંનેને એડ કરો. 4 પ્લસ 5 તો ફરીથી 2y થઈ જશે, અને અહીંયા તો ડબલ છે જ, 0 ટુ પાઈ બાય 2 લોગ. જોજો, સેમ પ્રોસીજર, સાઇન એક્સ પ્લસ લોગ કોસ એક્સ, તો લોગ છે એટલે સરવાળો થાય, સરવાળો એટલે ગુણાકાર લખી શકાય,
साइन एक्स इंटू कॉस एक्स डी एक्स। अब जो बे वड़े गुणी अने बे वड़े अंदर ज भागी दऊं, आ बे अंदर नहीं जाए लॉग छे, आ बने आनी साथे कट थई जशे। अहींया मैं टू वड़े गुण्यु छे लॉगनी अंदर, तो भागवानुं पण त्यां छे लॉगनी अंदर। आई जीरो टू पाई बाय टू लॉग साइन टू एक्स बाय टू डी एक्स, अहींयाथी छूटू पाड़ू छू, जीरो टू पाई बाय टू लॉग साइन टू एक्स डी एक्स माइनस जीरो टू पाई बाय टू लॉग टू डी एक्स। હું ડેફિનેટલી ટ્રાય કરીશ કે આ દાખલો આજ પળમાં કમ્પ્લીટ થઈ જાય, પણ જો નહીં થઈ શકે તો મારે થોડું રફ કરવું પડશે। અને આખાને નામ આપી દઈએ છે આઈ વન, ઓકે ધીસ ઇઝ આઈ વન માઇનસ ઝીરો ટુ લોગ ટુ કોમન ઝીરો ટુ પાઈ બાય ટુ વન ડી એક્સ। હવે પહેલાં આ શોધી લઈએ, આની કિંમત તો વન છે એટલે એક્સ જ થશે। ઓકે તો અહીંયા જે આઈ વન આપ્યું છે એને પહેલાં શોધી લઈએ। આઈ વન એટલે શું? तो कि जीरो टू पाई बाय टू लॉग साइन टू एक्स डी एक्स। हवे जो तमे ध्यान थी जोशो ने तो आमा अने आमा फरक खाली एक्स टू एक्स अने पाई पाई बाय टू नो छे। जो फरी थे अहींया परिणाम आवी गयु एज इट इज, तो एना बदले हूँ आई मूकी शकूँ। ओके एटले ट्राय करूँ छूँ टू एक्स इक्वल टू टी धारवा। जो तमने ख्याल होय तो નિયત સંકલનમાં ચલનું મહત્વ નથી, નિયત સંકલનમાં ચલનું મહત્વ બિલકુલ નથી। એટલે એક્સના બદલે જો બધે ટી આવી જાય અહીંયા પણ અને અહીંયા પણ, તો આપણે એને આઈ લખી શકીએ। ઓકે તો ટ્રાય કરીએ, ટુ એક્સ ઇક્વલ ટુ ટી છે તો ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ટી લખાશે, એટલે ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ટી બાય ટુ। ઓકે x બરાબર ઝીરો મૂકું, x ને બદલે અહીંયા ઝીરો મૂકું, બોલો t બરાબર શું થશે? x ટેન્સ ટુ ઝીરો, તો t ટેન્સ ટુ, બોલો x ને બદલે ઝીરો મૂકો t ટેન્સ ટુ ઝીરો, અને x ને બદલે પાઈ બાય ટુ મૂકો, t ને બદલે મને શું મળશે? અહીંયા પાઈ બાય ટુ મૂકશો, ટુ ટુ કટ, t ટેન્સ ટુ પાઈ, જો લિમિટ તો સેટ થઈ ગઈ। ઓકે ફરી 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 ફરીને એક જ જગ્યાએ રાઉન્ડ રાઉન્ડ કરીએ છીએ, આવું એટલા માટે કે ડાયરેક્ટ સંકલન શક્ય નથી, ડાયરેક્ટ સંકલન શક્ય નથી। જો તમારી પાસે લિમિટ નહીં હોય તો આ પદનું તમે સંકલન કોઈ પણ રીતે કરી શકો નહીં। ઓકે એટલા માટે ફરીથી આપણે આઈનો ઉપયોગ કરી શકીએ એવું કંઈક કામ કરીએ છીએ। ઓકે મેં શું કર્યું, લિમિટ મૂકી દીધી ઝીરો ટુ પાઈ ટીની લોગ સાઇન ટુ એક્સ, ટુ એક્સને બદલે ટી અને ડી એક્સને બદલે ડી ટી બાય ટુ। જુઓ આવી ગયું આજ પરિણામ નંબર ત્રણ, અહીંયા લખાશે વન બાય ટુ ઝીરો ટુ પાઈ લોગ સાઇન ટી ડી ટી, અને આ છે તમારું વન બાય ટુ, અને આ છે આઈ, એટલે આઈ વન ઇક્વલ ટુ મને મળ્યું વન બાય ટુ આઈ। એનો ઉપયોગ હું ક્યાં કરીશ અને આપી દઈએ નંબર છ, એનો ઉપયોગ કરીશ નંબર સિક્સમાં। નંબર સિક્સ અને સેવન પરથી સ્ટાર્ટિંગનું થોડું કાઢી નાખું છું, નંબર સિક્સ અને સેવન પરથી છ અને સાત પરથી શું કરશું? શું લખાશે? તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન, આઈ વન કેટલું મળ્યું મને? આઈ બાય ટુ માઇનસ લોગ ટુ, લિમિટ અહીંયા થઈ જશે તમારું ઇન્ટિગ્રેશન એક્સ ઝીરો ટુ પાઈ બાય ટુ। આ આઈ વન મેં છૂટું પાડ્યું ને એનું એક જ રીઝન કે અહીંયા જો એક્સ માટે ધારું તો અહીંયા પણ ધારવું પડે, એટલા માટે મેં એને અલગ નામ આપી દીધું આઈ વન, ઇન્ટિગ્રેશન આઈ વન। આઈ માઇનસ આઈ બાય ટુ માઇનસ લોગ ટુ પાઈ બાય ટુ માઇનસ ઝીરો, વનમાંથી હાફ જાય એટલે અહીંયા વધશે આઈ બાય ટુ માઇનસ,
ओके पाई बाय टू ने आपणे આગળ લઈ લઈએ log 2 2 2 કટ I is equal to minus pi log 2 આ છે તમારો જવાબ મિનિમમ ચાર એક વાર પ્રેક્ટિસ કરવી પડશે ઉદાહરણ સીન બેક ટુ કોપી આના જેવું જ છે ઉદાહરણ 37 તમે જોશો તો આપણે જે આ પરિણામ નંબર 3 છે પરિણામ નંબર 3 ત્યાંથી શરૂઆત થાય છે ઓકે એટલે ફરીથી અહીંયા તમે આને ઉદાહરણ 33 પણ આપી શકો ઓકે સેમ એઝ ઇટ ઇઝ બેક ટુ છે કોઈ ચેન્જ નથી ઓકે અહીંયાથી આખું જો તમારું શરૂ થશે તો એને કહેવાશે ઉદાહરણ નંબર 33 ઓકે મિનિમમ 4-5 વાર પ્રેક્ટિસ કરવાની છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ છે ખૂબ જ અગત્યનો દાખલા નંબર 17 ઇઝી છે 0 ટુ એ રૂટ એક્સ પ્લસ રૂટ એક્સ પ્લસ રૂટ એ માઇનસ એક્સ આપણે જે પેલા સાઇન અને કોસવાળા સ્ટાર્ટિંગના સમ્સ કર્યા હતા એવી રીતે માત્ર તમે લિમિટનો ઉપયોગ કરશો અને બંને ઇક્વેશનને એડ કરશો એટલે જવાબ આવી જશે ધારો કે આને આપી દઉં છું આઈ નંબર 1 તો હું શું કરું છું તો કે એક્સને બદલે લિમિટ એટલે કે એ માઇનસ એક્સ લેતા લિમિટનો સરવાળો શું છે એ પ્લસ 0 એટલે સીધું એ માઇનસ એક્સ લેતા શું થઈ જશે અહીંયા તમારો જવાબ ચેન્જ નથી થતો જે હોય એ એઝ ઇટ ઇઝ જ રહે છે એક્સને બદલે એ માઇનસ એક્સ અહીંયા પણ એક્સને બદલે એ માઇનસ એક્સ હવે તમે જાણો જ છો અહીંયા એક્સને બદલે આવું છે એક્સને બદલે એ માઇનસ એક્સ મૂકશો એટલે એ એ કટ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ એક્સ ડી એક્સ ઓકે તો હવે આને આપી દઈએ નંબર 2 એડ કરો 1 પ્લસ 2 લેતા શું થઈ જશે તો કે આઈ પ્લસ આઈ 2 આઈ 0 ટુ એ અંશ અને છેદ 1 અને 2 બંનેનો છેદ સરખો છે બંનેનો છેદ સરખો છે એટલે સીધો અંશમાં સરવાળો થશે અંશમાં સરવાળો કરશો એટલે અંશ અને છેદ બંનેના પદ સરખા જ છે તો ઉપર નીચે કટ થઈ જશે એટલે વધશે આપણી પાસે 1 ડીએક્સ 2y 0 ટુ એ 1 ડીએક્સ બોલો આ ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીંયા આવે તમારું જે ચલ છે તે 1નું સંકલન x 0 ટુ એ લિમિટનો ઉપયોગ કરશું એટલે 1/2 એ માઇનસ 0 એટલે જવાબ આવી ગયો આઈ ઇઝ ઇક્વલ ટુ 8/2 આઈ ઇઝ ઇક્વલ ટુ 8/2 ઓકે હવે 18મો પ્રશ્ન જોઈએ 18મા પ્રશ્નમાં માનાંક આપેલો છે માનાંક મિત્રો જ્યારે પણ હોય ત્યારે મારે શું કરવાનું છે તો કે માનાંકનું મૂલ્ય શૂન્ય કઈ જગ્યાએ થાય છે એ ધ્યાનથી જુઓ લિમિટ છે તમારી 0-4 અને માનાંકમાં આપ્યું છે મોડ એક્સ માઇનસ 1 ડીએક્સ માનાંકમાં શું છે મોડ એક્સ માઇનસ 1 તો માનાંકની કિંમત 0 ક્યાં થાય તો કે 1 પાસે ઓકે એક્સ બરાબર 1 મૂકો તો 0 થાય એટલે મારે કયા ભાગ પાડવાના છે તો કે 0-1 આની પાસે કિંમત ઋણ 1 કરતાનાનું જો આ 1 કરતાનાનું તો અહીંયા ઋણ અને 1 કરતાં મોટું તો ધન ક્લિયર દર વખતે આપણે આ રીતે જ કરીએ છીએ ઓકે સો પ્લસ અહીંયા લખાશે 1-4 અહીંયા મૂલ્ય આવશે તમારું ધન અહીંયા મૂલ્ય આવશે તમારું ધન તો આ ઋણ આ ચિહ્ન હું બહાર લખી દઉં છું સંકલન સેમ જ રહેશે એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ એક્સ અહીંયા લિમિટ 0-1 અને અહીંયા 1-4 ઓકે ચલો હવે હું માનું છું ત્યાં સુધી તમે આરામથી આને જાતે સોલ્વ કરી શકશો યસ ઓર નો એક્સને બદલે 1 મૂકો ચલો કરી નાખીએ કંઈ વાંધો નહીં એક્સને બદલે 1 મૂકો 1/2 માઇનસ 1 અને 0 મૂકશો તો બંને જગ્યાએ એક્સ છે એટલે 0 જ થઈ જશે ચલો બીજામાં એક્સને બદલે 4 મૂકો 4 સ્ક્વેર એટલે 16/2 માઇનસ 4 અને માઇનસ એક્સને બદલે 1 મૂકો માઇનસ 1/2 માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 1/2 માઇનસ માઇનસ પ્લસ 1 4ને બદલે અહીંયા મૂક્યું 4 4 સ્ક્વેર બાય 2 16/2 માઇનસ 4
અને માઇનસ લોઅર લિમિટ તો પહેલામાં માઇનસ વન સ્ક્વેર બાય ટુ અને માઇનસ માઇનસ પ્લસ વન, હાફમાંથી વન જશે માઇનસ વન બાય ટુ, અહીંયા આ વધે આઠ, આઠમાંથી ચાર જાય, ચાર પ્લસ એક પાંચ, પાંચ માઇનસ વન બાય ટુ. ઓકે, આ થઈ ગયું વન બાય ટુ, આ પ્લસ ફાઇવ અને આ માઇનસ વન બાય ટુ, એટલે જવાબ આવી જશે તમારો પાંચ, જવાબ આવી જશે પાંચ. ઓકે ચલો, હવે પછીનો દાખલો સાબિત કરવાનો છે. દાખલા નંબર 19 જોઈએ. તમને કન્ડિશન આપી છે, શું કીધું છે કે એફ અને જી બંને એવા છે કે જ્યાં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ માઇનસ એક્સ અને જી ઓફ એક્સ પ્લસ જી ઓફ એ માઇનસ એક્સ ઇક્વલ ટુ ફોર. આ બંને કન્ડિશન આપી હોય તો ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ જી એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, આપણે કંઈક સાબિત કરવાનું છે અને આઈ આપી દો, એલએચએસ આપી દો, બંને ચાલે, આપણે આઈ આપી દઈએ કારણ કે આપણે આઈનો ઉપયોગ કદાચ કરવાનો થશે, કારણ કે આપણે લિમિટનો ઉપયોગ ડેફિનેટલી કરશું. તો 2 0 2 a એફ એક્સ ડીએક્સ સાબિત કરવાનું છે. ચલો, પહેલાં તો મને અહીંયા બંનેમાં દેખાય છે કે એક્સને બદલે એ માઇનસ એક્સ લેવું પડશે. ઝીરો ટુ એ એફ ઓફ એ માઇનસ એક્સ ઇન ટુ ઝીરો ટુ સોરી ઝીરો ટુ એ એફ એક્સ એ માઇનસ એક્સ ઇન ટુ જી ઓફ એ માઇનસ એક્સ. આના બદલે તો હું મેટ્રો એઝ ઇટ ઇઝ લખી દઈશ, ઝીરો ટુ એ એફ એક્સ. આના બદલે શું લખાશે? તો કે આને એઝ ઇટ ઇઝ રાખો અને આને સામે લઈ જાઓ, તો એના બદલે લખાય 4 - g(x) dx. શું લખાશે? 4 - g(x) dx. ઓકે ચલો, કૌંસ છૂટો પાડી દઈએ, સેપરેટ કરી દઈએ, વિસ્તરણ કરી દઈએ, તમે જે કહો તે. 4 a સાથે એફ એક્સ સાથે ગુણાશે. આ પદ તો આપણે લાવવાનું છે, 4 આવ્યું છે, આપણે 2 લાવવાનું છે. આવી જશે 0 ટુ એ એફ એક્સ ઇન ટુ જી એક્સ. આ શું આવ્યું? હવે તમને કારણ ખબર પડી કે મેં કેમ અહીંયા આઈ રાખ્યું, એલએચએસ નહીં લખ્યું. એની કિંમત આપણી પાસે છે આઈ, બોલો. આને લખાશે આઈ, આ તરફ જશે આઈ, આ તરફ આવશે આઈ માઇનસ આઈ, આઈ પ્લસ આઈ, દેટ ઇઝ 2i. માઇનસ છે, ઓલવેઝ માઇનસ જ આવશે, પ્લસ થઈ જશે 4 0 ટુ એ એફ એક્સ ડીએક્સ. બોલો, બંને બાજુથી 2 કટ કરો. સો ધીસ ઇમ્પ્લાઇઝ આઈ ઇઝ ઇક્વલ ટુ 2 0 ટુ a એફ એક્સ ડીએક્સ. ડન, આરએચએસ. ત્યાર પછી એમસીક્યુઝ છે 20મો. જો 0 - π/2 + π/2 - π/2 + π/2 ઓપોઝિટ લિમિટ છે, એક્સ ક્યુબ પ્લસ એક્સ કોસ એક્સ પ્લસ 10^5 એક્સ પ્લસ 1 ડીએક્સ. હવે ઓપોઝિટ લિમિટ હોય ને ત્યારે જો યુગ્મ અયુગ્મ હોય તો બહુ જ ઇઝી પડે. તો જુઓ, એક આ છે, કેવું છે અયુગ્મ, કેવી રીતે ખબર પડે? તો કે એક્સને બદલે માઇનસ એક્સ મૂકું તો શું થઈ જશે? તો કે માઇનસ એક્સ ક્યુબ. આ તમારું એફ ઓફ માઇનસ એક્સ અને આ તમારું માઇનસ એફ એક્સ, એટલે કેવું વિધેય છે? અયુગ્મ છે. સિમિલરલી અહીંયા જોઈએ, માઇનસ કોસ ઓફ માઇનસ એક્સ, એક્સને બદલે માઇનસ એક્સ મૂક્યું. ચલો, આ માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ કોસ યુગ્મ છે, એટલે અહીંયા કોસ એક્સ આવી જશે. જો આ પણ અયુગ્મ થઈ ગયું, ટેન ટેન પણ અયુગ્મ વિધેય છે જ, આપણને ખબર જ છે. કેમ? તો કે ચોથા ચરણમાં ટેન ઋણ છે, એનો મતલબ કે પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, ત્રણે ત્રણમાં આપણે એક્સને બદલે માઇનસ એક્સ મૂકીએ તો જવાબ મને માઇનસ એફ એક્સ મળે છે. જવાબ મને માઇનસ એફ એક્સ મળે છે, એનો મતલબ કે મારું અયુગ્મ વિધેય છે. વાત થઈ વનની. તો વન એટલે તમે એક્સની ઝીરો ઘાત ગણી શકો. ઝીરો ઘાત એટલે એક્સને બદલે અહીંયા કશું મૂકવાનું જ નથી રહેતું. ઓકે, તો જો એની વાત કરું તો આ 1 ડીએક્સ છે. ઓકે, એફ એક્સ ઇક્વલ ટુ 1 છે, તો એને બદલે એફ ઓફ માઇનસ એક્સ મૂકો કે એફ ઓફ માઇનસ એક્સ સ્ક્વેર મૂકો, 1 જ રહેશે. એનો મતલબ કે આ એક યુગ્મ વિધેય છે.
બાકીના બધા અયુગ્મ છે એટલે બધા નીકળી જશે, તમારી પાસે માત્ર વધશે વન. ઓકે, શું થશે તો કે હું એક કામ કરું છું, અહીંયાથી છૂટું પાડી દઉં, માઇનસ પાઈ બાય ટુ ટુ પાઈ બાય ટુ એક્સ ક્યુબ એક્સ કોસ એક્સ અને ટેન રેઝ ટુ ફાઈવ, આ બધા અયુગ્મ છે અને આ છે તમારું યુગ્મ વિધેય. આ બધા અયુગ્મ આ ઝીરો થઈ જશે અને આ યુગ્મ વિધેય છે તો ડબલ થઈ જશે ઝીરો ટુ પાઈ બાય ટુ વન ડીએક્સ. કોનો ઉપયોગ કર્યો તો કે માઇનસ એ ટુ એ એફ એક્સ બી એક્સ હોય, એક્સ યુગ્મ હશે તો ડબલ થશે અને અયુગ્મ હશે તો ઝીરો થશે. એક જ દાખલામાં બંનેનો ઉપયોગ કરી લીધો, ટુ ઝીરો ટુ એ એફ એક્સ બી એક્સ જો યુગ્મ હોય તો, નહીં તો ઝીરો, અયુગ્મ હોય તો અને નહીં તો અયુગ્મ હોય તો ઝીરો. બોલો, અહીંયા થઈ જશે એક્સ ઝીરો ટુ પાઈ બાય ટુ, ટુ ઇન્ટુ પાઈ બાય ટુ, પાઈ બાય ટુ 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 કટ, જવાબ આવી ગયો તમારો પાઈ. એમસીક્યુ નંબર 20, જવાબ આવી ગયો પાઈ, ઓપ્શન સી, ઓપ્શન સી. ઓકે, ત્યાર પછીનો 21મો પણ એટલો જ સરળ છે, ફક્ત તમારે શું કરવાનું છે, લિમિટનો ઉપયોગ કરવાનો છે. હા, પ્રેક્ટિસથી ખબર પડે, લોંગવાળા પ્રશ્ન હોય તો ક્યાં તો યુગ્મ અયુગ્મ હોય અથવા તો લિમિટનો ઉપયોગ કરો. ઝીરો ટુ પાઈ બાય ટુ લોગ ફોર પ્લસ થ્રી સાઇન એક્સ અને અહીંયા ફોર પ્લસ થ્રી કોસ એક્સ, એવું છે. યસ, એક્સને બદલે જો સાઇન અને કોસ છે અને પ્લસ પાઈ બાય ટુ છે, મેં તમને આગળ પણ કીધું હતું કે સાઇન કોસ હોય અને પાઈ બાય ટુ, તમારે લિમિટનો સરવાળો લિમિટનો પાઈ બાય ટુ થવો જોઈએ. અહીંયા પાઈ બાય સિક્સ પાઈ બાય થ્રી હોય તો પણ ચાલે. શું થશે તો કે આઈ, એમાં કોઈ ફેર નહીં પડે, પાઈ બાય ટુ લોગ ફોર પ્લસ થ્રી. એમસીક્યુ છે એટલે ડાયરેક્ટ લખી દઉં છું, સાઇન કોસમાં કન્વર્ટ થઈ જશે અને કોસ સાઇનમાં. હવે બંનેનો કરીએ સરવાળો, લોગ છે એટલે થઈ જશે ગુણાકાર, આઈ પ્લસ આઈ ટુ આઈ ઝીરો ટુ પાઈ બાય ટુ, બંનેનો સરવાળો કરો, લોગ છે એટલે ગુણાકાર થઈ જશે, બંને ઓપોઝિટ ટર્મ ઉપર નીચે આવશે. ચલો, પહેલું આ ગુણ્યા ફોર પ્લસ થ્રી કોસ એક્સ અપોન ફોર પ્લસ થ્રી સાઇન એક્સ, કટ થઈ ગયું, બંને સેમ ટર્મ કટ, આ પણ કટ, એટલે લોગ વન, લોગ વન ઝીરો, લોગ વન ઝીરો, એટલે જવાબ આવશે તમારો આ ઇક્વલ ટુ ઝીરો. કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર સી. ફરીથી સી, સી ફોર ચેન્નઈ. ઓકે, તો આ હતી તમારી એક્સરસાઇઝ નંબર 7.11. ઓકે, આગળના ઉદાહરણ જોતા રહેજો, ફરી મળીએ, બાય, વંદે માતરમ.